હેલો ડિયર સ્ટુડન્ટ પ્રિન્સિપલ ઇન અઈએ પ્રિન્સિપાલ ઓફ સુપર પોઝિશન એટલે કે સંપાતપણાનો સિદ્ધાંત શું છે હવે આપણે જે છે એ અત્યાર સુધી ફક્ત એક જ તરંગ જે છે એની વાત કરેલી હતી કે કોઈ એક વ્યક્તિ દ્વારા અથવા તો કોઈ એક જ દોરીની અંદર ઉદ્ભવતું જે તરંગ છે એના વિશેની હવે સમજીએ કે જો એક કરતા વધારે તરંગો જે છે એક જ દોરી પર ઉદ્ભવતા હોય હા એક કરતા વધારે તરંગો અથવા તો એક કરતા વધારે તરંગ સ્પંદો એક જ દોરી પર ઉદ્ભવતા હોય તો શું થશે હવે એના માટે ઘણી બધી જે છે એ જુદી જુદી ઘટનાઓ જે છે એ બને છે કે બંને વચ્ચે જે છે એ ઝડપ સમાન હશે ત્યારે શું થશે બંનેનું જે એમ્પ્લિટ્યુડ સમાન હશે એટલે કે કંપ વિસ્તાર હશે ત્યારે શું થશે તો બસ એના રિલેટેડ જ આપણે આ કોન્સેપ્ટની અંદર જે છે એ વાત કરવાની છે ચલો આકૃતિ પરથી જ જે છે એ આપણે વ્યવસ્થિત સમજીશું ચલો તો સ્ટાર્ટ કરીએ ને આપણું આ જે સેશન છે એમાં આકૃતિ જે છે એ સ્પષ્ટ રીતે જોઈ શકો છો અને એ તરંગ સ્પંદો જે છે એના સંપાતપણાની વાત આપણે અહીંયા કરવાની છે તો પહેલા તો ક્વેશ્ચન એ આવે કે સંપાતપણું એટલે શું સંપાત પણ એટલે કઈ નહીં સરવાળો બસ સંપાત પણ એટલે કે સરવાળો ચલો સમજીએ કઈ રીતે જે છે સરવાળો થશે તે સમજી લો કે આપણી પાસે આ એક કણ છે કે જેનું અહીંયાથી જે છે એ સ્થાનાંતર થાય છે અને જેનું એમ્પ્લિટ્યુડ સમજી લઈએ કે એ વન બરાબર જીરો પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે અને બીજું જે તરંગ સામેથી આ જે તરંગ છે એ આ તરફ આગળ વધે છે સામેથી બીજું તરંગ જે છે એ આ તરફ આગળ વધે છે અને જેનું એમ્પ્લિટ્યુડ જે છે એ એ ટુ બરાબર ઝીરો પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર છે તો હવે શું થશે કે જો આ બંને એકબીજાની નજીક આવશે તો કોઈ એક ક્ષણે એ બંને શું થશે એકબીજા ઉપર સંપાત થશે અને સંપાત થયા બાદ તે બંને ફરી પાછા પોત પોતાની પ્રાપ્ત કરી લેશે એ બંને કંપ વિસ્તારો જે છે એ ધન દિશામાં છે હવે જ્યારે બંને કંપ વિસ્તારો ધન હોય મતલબમાં તમારે સરવાળો કરવાનો છે જો ઉપરની તરફ હોય તો ધન લેવાનું કંપ વિસ્તારને અનુલક્ષીને જો આપણે વાત કરીએ કંપ વિસ્તાર માટે જો ઉપર તરફની દિશામાં તરંગ સ્પંદ ગતિ હોય તરંગ સ્પંદ હોય તો ઉપર તરફની દિશામાં કંપ વિસ્તાર ધન બને અને જો નીચે તરફની દિશામાં તરંગ સ્પંદ હોય તો નીચે તરફની દિશાની અંદર જે છે એનો કંપ વિસ્તાર ઋણ બને હવે તમારે સરવાળો કરવાનો છે ધન પ્લસ માઇનસ જે પણ છે સરવાળો કરો તો કિંમતો પ્લસ હોય તો પ્લસ લેવાની માઇનસ હોય તો માઇનસ સાથે લઈને ગણતરી કરવાની છે ચાલો હવે અહીંયા જે છે એ 0.3 સેન્ટીમીટર જેટલું તરંગનો કંપ વિસ્તાર ઉપર છે અને અહીંયા પણ 0.5 સેન્ટીમીટર જેટલો ઉપર છે હવે એ બંને અહીંયાથી ભેગા થવાની શરૂઆત કરે છે ધીમે ધીમે હવે જેવા એ બંને એકબીજા ઉપર ભેગા થઈ જશે એટલે પરિણામી કંપ વિસ્તાર જે છે એનું મૂલ્ય આપણને એ વન પ્લસ એ જેટલું કંઈ મળશે જે આપણી પાસે ઝીરો પોઈન્ટ પાંચ પ્લસ ઝીરો પોઈન્ટ ત્રણ

મૂળ સ્થિતિ જે છે એ મતલબમાં જયા કરે છે જે રાઈટ સાઈડ જતું સાઈડ જાય છે હવે બીજી ઘટના વિશેની વાત કરીએ તો બીજી ઘટના જે છે એ આપણે એવી જે છે એ લઈ શકીએ કે અહીંયા જે છે હવે પહેલી ઘટનાની અંદર તો તરંગ જે અહીંયા આપણી પાસે જનરેટ થયા એ તમે જોઈ શકો છો કે એ તરંગ બંને કેવા હતા તો પહેલી ઘટનાની અંદર પાસે એ વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હતા પરિણામી છે એ કપ વિસ્તારની વેલ્યુ ઝીરો આઠ જેટલી કંઈ મળે હવે મેં તમને હમણાં વાત કરી એ પ્રમાણે કે ઉપર તરફનો કંપ વિસ્તાર હોય તો ધન લેવાનો નીચે તરફનો કંપ વિસ્તાર હશે તો આપણે ઋણ લઈશું હવે તમે અહીંયા જોઈ શકો છો પરિસ્થિતિ નંબર બે જે છે એમની અંદર કે એક બાજુ આપણી પાસે ધન કમ વિસ્તાર છે અને એક બાજુ આપણી પાસે ઋણ કમ વિસ્તાર છે હવે જ્યારે આ બંને તરંગો એકબીજા ઉપર સંપાત થશે તો સંપાત થયા બાદ પરિણામી કંપ વિસ્તાર એ બરાબર એ વન પ્લસ એ જેટલો થશે હવે એ વન ની વેલ્યુ તો ઝીરો પોઈન્ટ પાંચ છે એ ની વેલ્યુ માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ છે એટલે ફાઇનલી વી કેન ગેટ ઝીરો તો આપણને અહીંયા જે પરિણામી તરંગ મળે છે તે પરિણામી તરંગનો કંપ વિસ્તાર તમે જોઈ શકો છો આ ભાગની અંદર થઈ ગયો ઝીરો તો શું સર હવે ઝીરો કંપ વિસ્તાર ધરાવતા જ તરંગથી આ તરંગ જે છે તરંગ સ્પંદ ગતિ કરશે નો ફરી પાછું આગળ વાત કરી લેતી એ રીતે કે બંને પોતપોતાની વિરુદ્ધ દિશામાં અથવા તો બંને પોતપોતાની દિશામાં ફરી પાછી ગતિ જે છે એ કન્ટિન્યુઅસલી ચાલુ રાખશે અને વિક્ષોભ જે છે એ પોતે આગળ વધશે તો બસ આ નોર્મલી થઈ ગયો સંપાત પણાનો સિદ્ધાંત હવે આ જે છે એને સિદ્ધાંત સ્વરૂપે લખીએ કે સિદ્ધાંત શું કે છે તે કે સિદ્ધાંત એનો એવો કઈ છે કે જ્યારે કોઈ કણ એક સાથે બે કે તેથી વધુ તરંગોની અસર હેઠળ આવે કે તેથી તરંગોની અસર હેઠળ આવે છે ત્યારે તેનો પરિણામી સ્થાનાંતર તેનું પરિણામી સ્થાનાંતર બંને તરંગોના સ્વતંત્ર સ્થાનાંતરોના સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું થાય છે જેને કહેવામાં આવે છે તરંગો માટેનો સંપાત પણાનો સિદ્ધાંત આઈ હોપ તમને ક્લિયર થઈ ગયો છે દીકરાઓ સો બાય ટેક કેર સી યુ સૂન સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી